બનાસકાંઠા જિલ્લામાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈના કામોનું નિરીક્ષણ કરવા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ નિરીક્ષણ કર્યું. આજે બનાસકાંઠા જિલ્લાની એક દિવસની મુલાકાતે પધારેલા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ અંબાજી ખાતે માતાજીના દર્શન કર્યા બાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. હાલમાં ઉનાળાની સિઝનમાં જિલ્લાના શહેર અને આંતરિયાળ ગામડાઓમાં રહેતા લોકો અને પશુઓને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ આયોજન અંગે અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. મંત્રી કુંવરજી બાવળિયાએ પાલનપુર તાલુકાના ગોરા ખાતે કાર્યરત પાણી પુરવઠા વિભાગનું વોટર વર્કર્સ સ્ટેશનની મુલાકાત લઈ આ કામો પૂર્ણ થવાથી પાલનપુર તાલુકાના કેટલા ગામોને પીવાના પાણીનો લાભ મળશે તથા કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમ ડિસિલ્ટિંગ કામગીરીની આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ બાલારામ અન્નાની સિંચાઈ યોજના અને ડીસા તાલુકાના માલગઢ ખાતે અટલ ભૂજલ યોજના તથા જીરડા ગામે સુજલામ સુફલામ જળ સંચય યોજના હેઠળ ઊંડું કરવામાં આવેલ તળાવનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં ચાલતા પીવાના પાણી માટેના યોજનાકીય કામો, સુધારણા માટેના કામો, સિંચાઈ વિભાગને લગતા અટલ ભૂજલ યોજના અને સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલતા કામોનું અધિકારીઓ સાથે આજે નિરીક્ષણ કર્યું છે. કોઈ કામમાં વિલંબ ન થાય એ માટે અધિકારીઓને સૂચના આપી છે. આ વિસ્તારમાં બનાસ ડેરીના સહયોગથી તળાવ ઊંડો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પણ સુજલામ સુફલામ યોજનામાં ખૂબ સારા પ્રમાણમાં કામો થઈ રહ્યા છે, ત્યારે આ કામો ગુણવત્તાયુક્ત થાય અને પાણીનો સંચય થાય એ માટે પાણી પુરવઠા વિભાગ સતત ચિંતિત છે. આવનારા દિવસોમાં પણ આ કામ ચાલુ રહેશે. અટલ ભૂજલ યોજનામાં રાજ્યના કુલ 6 જિલ્લાઓ પૈકી બનાસકાંઠા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ભૂગર્ભ જળ રિચાર્જ કરીને પાણીના તર ઊંચા લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. મંત્રીની મુલાકાત વેરાએ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, અગ્રણીઓ લાલજીભાઈ પ્રજાપતિ, શ્રી અશ્વિનભાઈ સક્સેના, અમરીશપુરી ગોસ્વામી, નિલેશભાઈ મોદી, પાણી પુરવઠાના અધિક્ષક ઇજનેર ડી એમ બંબુડિયા, ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સુકર્ણાવાસિયા, ઝેડ એસ ટીવી, બનાસકાંઠા.